स्कूल ट्रस्ट ना सौ दृष्टिओ पोता स्थान में मंच पर उभारी रहा है। साथ एसबीआईटी एंजीनियरिंग कॉलेज बादल आचार्य श्री डॉक्टर डीपी सोनी सर, आर्किटेक्चर कॉलेज आचार्य श्री शैलेष नायर सर, नर्सिंग कॉलेज आचार्य श्री प्रमोद मेघवाल मैडम, एसपीडीएम आचार्य श्री मनीष भाई सर, शांति निकेतन विद्यालय आचार्य श्री पुनीताबेन और यूनाइटेड स्कूल आचार्य श्री पाल अत्रे स्टेज पर डांस को ગ્રીષ્મ શિબિર, તો આ ગ્રીષ્મ શિબિરમાં જેને આપણે ઉડાન ટુ નામ આપ્યું છે એમાં સ્કૂલ ટ્રસ્ટ પરિવાર વતી હું આપ સૌનું અભિવાદન કરું છું, હાર્દિક સ્વાગત કરું છું। उड़ान वन की भव्य सफलता बाद उड़ान टू तरफ धीमे धीमे अपने प्रयाण कर रहा छे त्यारे विद्यार्थियों मुख पर जो हर्षण भाव जो सकता है, तब अँ जी सको दरेकना मुख पर हर्षण भाव है कि क्यों शुरुआत थाय क्यों प्रारंभ थाय, तो जेनी अपने आतुरता राह जो रहा था यू उड़ान जो हमें शुभारंभ टूक समय में थी रो। તમે જોઈ શકો છો મિત્રો કે ઉડાન એ નામ કેવું છે, અર્થ સફળ છે। ઉડાન નામ રાખવા પાછળનો ચોક્કસ હેતુ છે, સારા જીવન તમને પાંખો આપે છે, જ્ઞાન આપે છે અને સમર કેમ્પ એટલે કે ગ્રીષ્મ શિબિર તમને ઉડવા માટે ગગન આપે છે। ગગન આપે છે એટલે એમાં ઉડવાનું તો તમારે જ છે, એમ કહેવાય કે ફૂલ કી શરૂઆત કલી સે હોતી હૈ, જિંદગી કી શરૂઆત પ્યાર સે હોતી હૈ। ફૂલ કી શરૂઆત કલી સે હોતી હૈ ઓર જિંદગી કી શરૂઆત પ્યાર સે હોતી હૈ ઓર હમારી શરૂઆત ઉડાન કાર્યક્રમ સે શરૂ હોતી હૈ। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે મુજબ ગત વર્ષ દરમિયાન ઉડાન એક ને ભવ્ય સફળતા મળી। વિદ્યાર્થીઓમાં બાળકોમાં જે સુષુપ્ત શક્તિઓ પડેલી છે, ઊંચા આકાશમાં ઉડવા માટેની જે અધૂરક છે તે આ ઉડાન ટુમાં પૂરી કરવાનો હેતુ અને આશ્રય છે। આપણું મંડળ બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે, એક યશકર્મી સમાન છે। એમ કહેવાય કે પરીક્ષા પૂરી થાય એટલે ઉડાનની શરૂઆત થાય। ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે સાહેબ આ વખતે સમર કેમ્પ છે, લખું છે ચિંતા ના કરતા, એટલે પરીક્ષા પૂરી થાયની રાહ જોઈને બેઠા હતા। પરીક્ષા પૂરી થાય એટલે ઉડાનની શરૂઆત થાય, આનંદ ઉત્સવ એટલે વિદ્યાર્થીઓમાં ઉલ્લાસ થાય, જ્ઞાનના ખજાનાની છોડો ઉછળે, સમર કેમ્પમાં બાળકો ઉડાન ભરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આવા કાર્યક્રમની આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે આપણા મહેમાનશ્રીઓ આવી રહ્યા છે, તો આપણે એમને પણ તાળીઓથી વધાવી લઈએ। એમ કહેવાય કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો ને દિશાઓ ભરી ગઈ। મિત્રો, આપણે ક્યારેક રસ્તો ભૂલી જઈએ છીએ તો ઈશ્વર આપણી સાથે જોડાય છે અને દિશાઓ ફરી જઈએ તો પણ ઈશ્વર આપણને સાચા માર્ગ ઉપર લઈ આવે છે। તો આપણે ઈશ્વરને યાદ કરીશું, પરમાત્મા પિતાને યાદ કરતા આપણે તેની સાથે તાદાત્મ્ય સાધીશું અને આપણા ભીતરના દરવાજા ખોલવા માટે એક વિનમ્ર પ્રયત્ન પ્રાર્થના દ્વારા કરીશું।
પ્રાર્થના એટલે પરમાત્મા સાથેનો સ્પર્શ. આવી અદ્ભુત લાક્ષણિકતાઓને અનુભવતા સૌને મારી વિનંતી છે કે આપણે સૌ આપણી આંખોને વિરામ આપીશું અને પ્રાર્થનામાં જોડાઈશું. આપણે પ્રાર્થના કરીશું. આપણા મંચસ્થ મહાનુભાવો જયારે મંચ પર બેઠા છે ત્યારે પુનઃ આપણે જોરદાર તાળીઓ વધાવી લઈએ. આપણે તાળીઓ પાડવામાં નહીં કરીએ, તાપ નથી, ઠંડક છે, અને તાળી પાડવાથી એસી જેવો પવન આવશે. વજ્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. शान तू भारत की संतान तेरी मुट्ठियों में बंद तू फान है. मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे. अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे. मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. नैनों में ज्वाल तेरी, गति में भूचाल तेरी, छाती में छिपा महाकाल है. पृथ्वी के लाल तेरा हिम गिरिशा बाल, तेरी पृथ्वी में तांडव का ताल है. निजको तू जान, निजको तू जान कर सबकी पहचान, तेरी वाणी में युग का आह्वान है. मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. भूल मत मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. હળિયા તો બહુ થયું, આપણે ખુદને મળ્યા તો બહુ થયું. મિત્રો, આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ, ઈશ્વરને પ્રાપ્ત તો નથી કરી શકતા, પણ એનો આહલાદક સ્પર્શ આપણે કરી શકીએ છીએ. દોસ્તો, તેથી જ આપણે પણ ઝળહળી ઉઠીએ છીએ જ્યારે આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથે અનુસંધાન સાંધીએ છીએ, એટલે આપણા વિચારોનું શુદ્ધિકરણ થાય છે. હવે આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે એમ કહેવાય કે સારા જહાં ઉસી કા હે જો મુસ્કુરાના જાણતા હે, રોશની ભી ઉસી કી હે જો સમા જલાના ચાહતા હે. હર જગહ મંદિર મસ્જિદ ગુરુદ્વારો મેં લેકિન ઈશ્વર ઉસી કા હે જો સર ઝુકાના જાણતા હે, રોશની ઉસી કી હે જો સમા જલાના ચાહતા હે. दीपक कभी बोलता नहीं, उसका प्रकाश परिचय देता है. दीपक की प्रज्वलित का अर्थ होता है रोशनी भरा जीवन. तो आओ आपने पण सर्वे आ रोशनी भरा दीपक ने सामे एक दीवो प्रगटावी. अत्रे उपस्थित तमाम महानुभाव ने मारी विनती छे के आप आवो अने वीणा दाईनी मां शारदानी सन्मुख दिव्य दीवो प्रगटावो. અને આપણે દીપરાગત્ય સાથે આ સમર બેંક કેમ્પને ખુલ્લો મૂકીએ છીએ. દીપક એ જ્યોતિ છે, જ્યોતિ એ જ્ઞાનનો પ્રકાશ છે, અને ઉડાન એ જ્ઞાનનો પ્રકાશ અહીંયા આપની સમક્ષ પ્રગટ કરી રહ્યું છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા,
शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते। दीपज्योति परब्रह्मा दीपज्योति जनार्दन दीपो हरतु मे पापम दीपज्योति नमोस्तुते। अब साहेब श्री आप कार्यक्रम में आगे धपावता उड़ान में आगे धपावता सधारेला मोभेरा मेहमान श्रीओनु अपने शाब्दिक स्वागत करिए। नाची उठी सुगंध ने झूमी उठ्यो पवन तमने निहाळी फूलोना रंगोए हसी पड्या। कौन कहे छे फूलोने कि महकी उठो तमे। कौन कहे छे फूलोने कि महकी उठो तमे। तासीर खुद एवी छे कि महकी जवाय छे। तासीर खुद एवी छे कि महकी जवाय छे। दी न्यू इंग्लिश स्कूल ट्रस्ट वासत द्वारा आयोजित समर कैंप उड़ान टू ना उद्घाटन प्रसंगे उपस्थित महानुभावों हूँ हार्दिक स्वागत करूँ छू। मुरब्बी श्री अजीत भाई पटेल साहेब, मुरब्बी श्री घनश्याम भाई साहेब, वाइस चेयरमैन श्री हार्दिक भाई पटेल साहेब, सेक्रेटरी श्री गौरांग भाई पटेल साहेब, जॉइंट सेक्रेटरी श्री नैतिक भाई पटेल साहेब, खजानची श्री अल्पेश भाई पटेल साहेब, टेम्पल डायरेक्टर श्री दिनेश भाई पटेल साहेब, नेशनल सर्वे सभ्यश्रीओ, एससीआईटी वासर एंजीनियरिंग कॉलेज ना आचार्य श्री डॉक्टर बी पी सोनी सर, आर्किटेक्चर विभाग ना आचार्य श्री शैलेश नायर सर, नर्सिंग कॉलेज ना आचार्य श्री कुमुद मेकवान मैडम तथा एचपीबीएम ना वासर ना आचार्य श्री मनीष भाई पटेल सर, सरदार पटेल विनय मंदिर उच्च प्राथमिक विभाग ना आचार्य श्री हल्दी भाई पटेल सर, शांति निकेतन विद्यालय वासद ना आचार्य श्री कुनिकाबेन, यूनाइटेड स्कूल इंग्लिश मीडियम ना आचार्य श्री किनु मैडम, आ समर कैंप में सेवा आपनार एसयूआईटी कॉलेज ना पीएचडी थयेला प्रोफेसर, एसयूआईटी कॉलेज ना नॉन टीचिंग स्टाफ मित्रों, अहीं वधारेला गामना वडीलो तेमज आ समर कैम्प में भाग लीय दरेक नाना अने मोटा भूलकाओ समग्रनु हूँ दी न्यू इंग्लिश स्कूल तरफथी हार्दिक स्वागत करूँ छू। हवे कार्यक्रम ने आगळ ढोळवा हूँ आमंत्रित करी श्री हरजीतभाई पटेल साहेब ने कि तेओ उड़ान ने वेगवंतो बनावे। દીપ પ્રાગટ્ય દ્વારા આજે આપણે આ સમર કેમ્પને ખુલ્લો મૂકી રહ્યા છીએ, શરૂઆત કરી રહ્યા છીએ। આપણે સદૈવ ઋણી છીએ ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ પાસદના કે જેઓ આપણને આવું સુંદર સમર કેમ્પનું આયોજન કરી આપે છે। તો આવો એ મંચસ્થ મહાનુભાવને આપણે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરીએ। મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે આપનું નામ બોલાય ત્યારે આપ આપની જગ્યાએ ઊભા થશો જેથી વિદ્યાર્થીઓ આપનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરી શકે। પ્રથમ આપણા વડીલ મુરબ્બી શ્રી અજીતભાઈ પટેલ સાહેબનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની પુષ્પગુચ્છ આપીને કરશે। આપણને જેઓનું માર્ગદર્શન સતત પ્રાપ્ત થઈ રહ્યું છે તમામ શૈક્ષણિક સંસ્થાઓને અજીતભાઈ પટેલ સાહેબનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની પુષ્પગુચ્છ આપીને કરશે। આપણે સૌ તાળીઓથી આ સ્વાગતને વધાવીએ। ત્યારબાદ વડીલ મુરબ્બી શ્રી ઘનશ્યામભાઈ પટેલનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની પુષ્પગુચ્છ આપીને કરશે। હાર્દિકભાઈ પટેલ સાહેબનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની પુષ્પગુચ્છ આપીને કરશે।
આપણે તાળીઓથી આ સૌ મહેમાનોને ખૂબ ખૂબ વધાવીશું. એમનું જ આ બધા સમર કેમ્પનું આયોજન છે. નિષ્ણા સેક્રેટરી શ્રી ગૌરાંગભાઈ પટેલ સાહેબનું શાળાની વિદ્યાર્થીની પુષ્પગુચ્છ આપીને સ્વાગત થશે. જોઈન્ટ સેક્રેટરી અને સમર કેમ્પના કોઓર્ડિનેટર શ્રી નૈતિકભાઈ પટેલ સાહેબનું શાળા વિદ્યાર્થીની પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ જેઓ સમર કેમ્પના કોઓર્ડિનેટર છે. નેશના ખજાનચી શ્રી અલ્પેશભાઈ પટેલનું સાહેબ પટેલ સાહેબનું પુષ્પગુચ્છ આપીને શાળાની વિદ્યાર્થીની સ્વાગત કરશે. દરબાર કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત શાળાની વિદ્યાર્થીને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. પ્રશ્ન શ્રી ગાયત્રીબેનનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. ત્યારબાદ પ્રશ્ન શ્રી સતીશભાઈ પટેલનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની કરશે. પ્રશ્ન શ્રી હેમંતભાઈ પટેલ સાહેબનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની કરશે. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવ જીપસુભાઈ પટેલનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની કરશે. અલ્પેશભાઈ અનિલભાઈ પટેલનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની કરશે. જિજ્ઞેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની કરશે. આપણે સૌ મંચસ્થ મહાનુભાવોને તાળીઓથી ખૂબ ખૂબ વધાવીએ છીએ અને સ્વાગત કરીએ છીએ. આપણી ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટની ભગિની શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યશ્રીઓને પણ આપણે સ્વાગતથી વધાવીએ. એસબીઆઈટી એન્જિનિયરિંગ કોલેજ વાસદના આચાર્યશ્રી ડૉક્ટર ડીપી સોની સરનું સ્વાગત શાળાની વિદ્યાર્થીને કરશે. આપણે સૌ સાહેબનું સ્વાગત ખૂબ જ તાળીઓથી કરીએ આપણા આ કેમ્પસમાં. એસબીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના આચાર્યશ્રી ડૉક્ટર ડીપી સોની સર. ત્યારબાદ આર્કિટેક્ચર કોલેજના આચાર્યશ્રી શૈલેષ નાયર સરનું સ્વાગત શાળાની વિદ્યાર્થીને પુષ્પગુચ્છ આપીને કરશે. અને આપણે સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આપણા કેમ્પસમાં. ચાલુ શૈક્ષણિક વર્ષથી આપણા ટ્રસ્ટ સંચાલિત નવીન પોસ્ટ શરૂ કરવામાં આવ્યો એવી કોલેજ નર્સિંગ કોલેજના આચાર્યશ્રી કુમુદબેન મેકવાન મેડમનું સ્વાગત શાળાની વિદ્યાર્થીનીઓ પુષ્પગુચ્છ આપીને કરશે. સરદાર પટેલ વિનય મંદિર વાસદ હાઈસ્કૂલના આચાર્યશ્રી મનીષભાઈ પટેલ સરનું સ્વાગત શાળાની વિદ્યાર્થીનીઓ પુષ્પગુચ્છ આપીને કરશે. શાંતિનિકેતન વિદ્યાલય વાસદના આચાર્યશ્રી પુનિતા મેડમનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની પુષ્પગુચ્છ આપીને કરશે. યુનાઇટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય મેડમ મીનુ મેડમનું સ્વાગત પુષ્પગુચ્છ આપીને શાળાની વિદ્યાર્થીની. આપણે સૌ આ મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણને સુંદર આવા સમર કેમ્પનું આયોજન કરી આપ્યું, તેઓ પણ આ સમયનો ભોગ આપી રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી પુનઃ આ બધાને આપણે વધાવીએ. વિદ્યાર્થી મિત્રો, તાળીઓ પાડવામાં આપણે કંજુસાઈ નહીં કરવાની. બારિશ એસી હો કે સમુદ્ર મેં તૂફાન આ જાય ઓર તાળિયા એસી બજે કે મહેફિલ મેં જાન આ જાય, તો જોરદાર તાળીઓથી આપણે બતાવી લઈએ. અને મારા સાથી મિત્ર ઉદ્યોતક, આમ તો કહેવાય કે વિદ્યાર્થી પૂર્વ વિદ્યાર્થી પણ ઉદ્યોતક મિત્ર, ઉચ્ચ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી હરદીપભાઈ પટેલનું સાહેબ પણ આપણી શાળાની વિદ્યાર્થીને કરશે. તમે આગળ આવો પ્લીઝ. અને આપણી શાળાની વિદ્યાર્થીની પણ એમનું સ્વાગત કરે છે. ત્યારે આપણે તાળીઓ માટે કરકસર નહીં કરીએ, કંજુસાઈ નહીં કરીએ એમ. કોઈના કહેવાથી દિવસમાં રાત નથી હોતી અને તમારી તાળીઓ વગર અમારી શરૂઆત નથી થતી. અમે બોલતા રહીએ તો ખબર કેમ પડે કે તમે સાંભળો છો? તાળી બંને હાથે જોરથી વગાડો, કેમ કે ક્યારેક એક તરફી પ્રીત નથી હોતી. પુનઃ જોરદાર તાળીઓથી બતાવી દઈએ આપણે. કાર્યક્રમને આગળ વધારતા ખજાનચી શ્રી અલ્પેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીએ કે આજે આપણે સમર કેમ્પનો શરૂઆત કરી રહ્યા છીએ, આજના પ્રસંગને અનુરૂપ આપણને ઉદ્બોધિત કરે ખજાનચી શ્રી અલ્પેશભાઈ પટેલ. મોર્નિંગ માનનીય વિરાજમાન મહેમાનો, પ્રતિષ્ઠિતો, શિક્ષકો, સ્વયંસેવકો અને મારા પ્રિય વિદ્યાર્થીઓ,
અને સંચાલિત સમર કેમ્પ ઉડાન માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. નેસ્ટ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે કટિબદ્ધ છે અને એ દિશામાં અમે અમારા પ્રયત્નો સતત ચાલુ રહેશે. અમુએ નવી પ્રવૃત્તિઓ જેવું કે ક્રિકેટ કોચિંગ કેમ્પ શરૂ કરેલ છે. સારી ટ્રેનિંગ મળે એટલે અમુએ GCA માંથી સ્પેશિયલ કોચને આમંત્રણ આપી ક્રિકેટ કોચિંગ કેમ્પ સક્સેસ થાય એનું ધ્યાન અમે એટલું જ ધ્યાન રાખેલું છે. એની સાથે સાથે અમે નવા કોર્સિસ જેવો કે ઝુમ્બા અને કુકિંગ સ્ટાર્ટ કરેલ છે, એમાં પણ અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. નવી વસ્તુઓ શીખવાની, નવા મિત્રો બનાવવા અને આનંદ માણવાની આ એક શ્રેષ્ઠ તક છે. તમને રમતગમત, કલા, સંગીત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. દરેક ક્ષણે સ્વીકારવાનું યાદ રાખો, તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને અનુભવોનો મહત્તમ લાભ લો. આ શક્ય બનાવનાર તમામ શિક્ષકો, સ્ટાફ અને સ્વયંસેવકોને હું આભાર માનું છું. અને સમય પસાર કરો અને ચાલો ઉત્સાહ અને સકારાત્મક સાથે આ સમર કેમ્પની શરૂઆત કરી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ. કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ સાહેબને વિનંતી કે આજના આ પ્રસંગને અનુરૂપ આપણને ઉદ્બોધિત કરે દિનેશભાઈ પટેલ. ઉડાન 2 આજના આ પ્રસંગે આમંત્રિત સૌ મહેમાનો મુરબી શ્રી અજીત કાકા અને ટ્રસ્ટી મંડળ ધન્ય ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ. ઉડાન 1ની સફળતાઓને ધ્યાને લઈ અને ઉડાન 2 આપણો આ બીજો સફળ કેમ્પ છે અને આટલા ઉત્સાહથી આ બાળકો અને ગામના નાગરિકો ભાગ લઈ રહ્યા છીએ ત્યારે વડીલ મુરબીઓના આશીર્વાદ મળ્યા. જેટલો ખર્ચ થાય એટલો કરો પણ છોકરાઓ જે રજાઓની અંદર આખો દિવસ મોબાઈલ અને જુદી જુદી બીજી બધી એક્ટિવિટીઓમાં રજા પચા રહેતા હોય એના કરતા એમને જ્ઞાન મળે એ ઉદ્દેશથી સમર કેમ્પનું આયોજન ખાસ કરવામાં આવે છે. જુદી જુદી પ્રવૃત્તિઓમાં જે બાળકોએ ભાગ લીધો છે તેઓને ખાસ વિનંતી કે રેગ્યુલર દરેક ક્લાસીસની અંદર આવજો. તમારા માટે જ ખાસ અમે આ બધી મહેનત કરીએ છીએ. ભાઈ શ્રી નૈતિકભાઈ, અલ્પેશભાઈ, હાર્દિકભાઈ અને બધાએ ખાસ રસ લઈ અને ઉડાન 2 વિશે સંપૂર્ણ તૈયારીઓ કરી છે ત્યારે તમને બધાને વિનંતી કરીએ કે આ સમર કેમ્પની અંદર જે ઉદ્દેશ ધન ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટનો છે એ પરિપૂર્ણ થાય અને એનો લાભ આપ સૌ મેળવો અને તમારામાં પણ થોડી ઘણી જાગૃતતા આવે એવી આશા સાથે વિનું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સાહેબજી આપનો. ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર કે આપણને આટલા સુંદર મજાના સમર કેમ્પનું આયોજન કરી આપવામાં આવ્યું છે. કેવલ છે કે મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ. મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ. પંખ સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ. પંખ સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ. કાર્યક્રમને આગળ ધપાવતા હું સમર કેમ્પનો પરિચય કરાવીશ. ઉડાન 1ની સફળતા બાદ ઉડાન 2નું આયોજન કરવા બદલ આપનો ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ વાસદનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વાસદ ગામમાં સમર કેમ્પનું આયોજન કરવાથી વાસદ ગામમાં રહેતા બાળકો ઘણા ખુશ છે. ખુશ છો ને વિદ્યાર્થીઓ કે નથી? હા, સારો રિપ્લાય આપો મોટેથી. ઓકે, હવે ખબર પડી કે તમે બધા ખુશ છો. છેલ્લા વર્ષે આપણી પાસે જે સંખ્યા હતી તેના કરતાં આ વખતે ઘણી સંખ્યા છે અને છેલ્લા વર્ષ કરતાં આ વખતે ટ્રસ્ટ દ્વારા નજીવી કિંમત 3 નવા કોર્સની પરવાનગી આપી છે. ખાસ કરીને લેડીઝ માટે ઝુમ્બા અને કુકિંગ
थैंक यू सो मच सर हमें हमारा विचार है लेडीज માટે ઝુમ્બા અને કુકિંગ કે જેમાં 37 બહેનોએ ભાગ લીધો છે દરેક બહેનોને ખૂબ ખૂબ અભિનંદન કે 37 બહેનોએ ઝુમ્બા અને કુકિંગમાં ભાગ લીધો છે નાના બાળકો માટે ક્રિકેટ ક્રિકેટ તો બધાની ફેવરેટ હોય છે બરાબર ને એનું પણ આયોજન કરવામાં આવ્યું 11 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ આ સમર કેમ્પમાં 230 જેટલા છે તેમજ 6-10 વર્ષના વિદ્યાર્થીઓ 168 જેટલા છે અંદાજિત 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ આપણા માટે ખૂબ જ આનંદની વાત છે અંદાજિત 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે બીજા અન્ય કોર્સ જેમ કે સ્કેટિંગ ડાન્સ કરાટે આર્ટ એન્ડ ક્રાફ્ટ બેઝિક કોમ્પ્યુટર ડ્રામા સ્પોકન ઇંગ્લિશ ટેલી વગેરે જેવા કોર્સ પણ અહીંયા અવેલેબલ છે કે જેમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે વાસદ ગામની જનતાને આનંદ થાય એવી વાત એ છે કે SVIT કોલેજ ખાતે ટ્રસ્ટના નીચા હેઠળ 2022-23માં નર્સિંગ કોલેજ ચાલુ કરેલ છે એ આપણા માટે ખૂબ જ આનંદની વાત છે આ વર્ષે 2023-24માં BCA અને BSc કોર્સ પણ ચાલુ થઈ રહ્યા છે અને આવતી સાલ પણ BCom BSc આર્ટ્સ અને LLB કોલેજ પણ ચાલુ કરવા જઈ રહ્યા છે આપણે તાળીઓના ગડગડાટથી વધારી લઈએ વાસદને એક શૈક્ષણિક હબ બનાવવાનું સપનું હવે ધીરે ધીરે પૂર્ણ થઈ રહ્યું છે આપણે બધાને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું કેમકે આપણને આ ખૂબ જ મોટા કાર્યક્રમનો અહીંયા લાભ મળી રહ્યો છે ખૂબ જ સુંદર કાર્યક્રમનો સમર કેમ્પ ઉડાન ધોનો લાભ મળી રહ્યો છે કાર્યક્રમને આગળ દોરાવતા હું શ્રી હરજીભાઈ સાહેબને વિનંતી કરીશ કે કાર્યક્રમને ગઈ કાપશે ખૂબ ખૂબ આભાર બેનજી આપનો આપણને સમર કેમ્પમાં જે ફેકલ્ટીઓ સંજોગનો મિત્રો આપણને સેવા અથવા તો તાલીમ આપવાના છે એ ફેકલ્ટીઓનું આપણે ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ રાકેશભાઈ ખટ્ટર કે જેઓ આ સમર કેમ્પને લગતું દરેક આઈકાર્ડને એન્ટ્રીનું બધું કામકાજ સંભાળી રહ્યા છે એમની સાથે સંદીપભાઈ એચ પટેલ આ બધા જ આપણા SVIT કોલેજના એડમિન સ્ટાફના મિત્રો છે કેયુરભાઈ એ પટેલ જનરલ મેન્ટેનન્સ કામ અત્યારે સમર કેમ્પમાં સંભાળી રહ્યા છે વિકાસ સર વિકાસભાઈ બી અગ્રવાલ સમર કેમ્પ સ્કેટિંગ માટે સેવા આપવાના છે જીતેશભાઈ કે પટેલ આઈડી કાર્ડ વિતરણ દીપકભાઈ આર પટેલ આઈડી કાર્ડનું વિતરણ વિરલભાઈ આર ગામી કોમ્પ્યુટર લેબમાં તેઓ સેવા આપવાના છે અને મોક્ષ કે પટેલ કોમ્પ્યુટર લેબમાં તેઓ સેવા આપવાના છે પાર્થ જે પટેલ કોમ્પ્યુટર લેબ સરદાર પટેલ વિનય મંદિરની છે એમાં તેઓ લાભ આપવાના છે અલ્પેશભાઈ સી પટેલ એમની સાથે પારસ આર શાહ સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં તેઓ પ્રોજેક્ટર તરીકે તાલીમ આપવાના છે હિતેશભાઈ એસ પટેલ અને હેમાંગભાઈ પટેલ ડાન્સ ક્લાસમાં તેઓ મદદનીશ તરીકે સેવા આપવાના છે શર્મિન બી પટેલ સ્કેટિંગ ક્લાસમાં અને પંકજભાઈ પટેલ તેઓની સાથે સ્કેટિંગ ક્લાસમાં તેઓ સેવા આપવાના છે કેવિનભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ પ્રજાપતિ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં તેઓ સેવા આપવાના છે રોનકભાઈ એ પટેલ તેઓ ક્રિકેટમાં મદદનીશ તરીકે સેવા આપશે અને હિરલબેન પટેલ કુકિંગ ક્લાસમાં દીપાલીબેન પટેલ કુકિંગ ક્લાસમાં ધર્મેશભાઈ આર પટેલ તેઓ સમર કેમ્પમાં ટેલી ક્લાસમાં તાલીમ આપવાના છે તેમની સાથે શૈલેષભાઈ કે પટેલ તેઓ પણ સમર કેમ્પમાં ટેલી ક્લાસમાં સેવા આપવાના છે આ બધા જ મિત્રો આપણા SVIT એન્જિનિયરિંગ કોલેજના છે ત્યારબાદ ડૉક્ટર ભાવિનીબેન પંડ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર તેઓ પણ સમર કેમ્પમાં આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સેવા આપવાના છે તેમની સાથે દિશાબેન એચ પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર સમર કેમ્પમાં તેઓ પણ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સેવા આપવાના છે મનીષાબેન ઉમાઠે આસિસ્ટન્ટ પ્રોફેસર તેઓ પણ આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસમાં તાલીમ આપવાના છે ડૉક્ટર શૈલીબેન આચાર્ય આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ ડિપાર્ટમેન્ટ સમર કેમ્પમાં ડાન્સમાં તેઓ સેવા આપવાના છે હેતલબેન ચૌહાણ આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ ડિપાર્ટમેન્ટ સમર કેમ્પમાં તેઓ ડાન્સમાં સેવા આપવાના છે અથિરા નાયર આસિસ્ટન્ટ પ્રોફેસર તેઓ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સેવા આપવાના છે શંકર રાજુ આસિસ્ટન્ટ પ્રોફેસર તેઓ પણ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સેવા આપવાના છે નવીન ચહાંતે આસિસ્ટન્ટ પ્રોફેસર આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ સમર કેમ્પમાં તેઓ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સેવા આપવાના છે કીર્તિબેન કે અરોરા
હવે જે નામ બોલાય તેઓ સમર કેમ્પમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં સેવા આપવાના છે. કીર્તિબેન કે અરોરા, રૂપાલીબેન બી ગોયલ, ડૉક્ટર શેફાલીબેન એમ શાહ, દીપેનભાઈ બ્રહ્મભટ્ટ, ગીતાબેન વેલાણી, નીતિબેન શાહ, આ તમામ એસપીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરો દ્વારા આપણને આ સમર કેમ્પમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં તેઓ આપણને તાલીમ આપવાના છે. સાથે સાથે ડૉક્ટર નિરંજનભાઈ ત્રિવેદી, શ્વેતા ઘોષ, મેહુલભાઈ રાણા, ડૉક્ટર કે પી મૃદુલા, ડૉક્ટર સમીરભાઈ સોલંકી, પેજલબેન શાહ, જીજે સહાની, ડૉક્ટર આસિફ એમ વોરા, આ તમામ આસિસ્ટન્ટ પ્રોફેસર આપણને સમર કેમ્પમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં તાલીમ આપવાના છે. સાથે સાથે સમર કેમ્પમાં આપણો બેઝિક કોમ્પ્યુટર અને ટેલીનો પણ એક કોર્સ છે, તેમાં બેઝિક કોમ્પ્યુટરની લેબમાં મિલિનભાઈ પટેલ, વિરલભાઈ પટેલ, સરિતા પરીખ, રિમિત ગુપ્તા, પરેશભાઈ એમ પટેલ, પ્રવીણભાઈ કે જાદવ, અમિતભાઈ ચૌધરી, વરખા એમ જોશી, કેવરૂભાઈ ઉપાધ્યાય, ડૉક્ટર અજયસિંહ રાઠોડ, જૈનાબેન શાહ અને બ્રિજેશભાઈ પંચાલ, જૈનાબેન શાહ, આ તમામ કોમ્પ્યુટર કોર્સમાં એસબીઆઈટી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરો છે. આઈટી ડિપાર્ટમેન્ટ અને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના એ તમામ આપણને કોમ્પ્યુટર કોર્સમાં તાલીમ આપશે. સાથે બ્રિજેશભાઈ પંચાલ આસિસ્ટન્ટ પ્રોફેસર, તેઓ પણ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં ત્યાં એસબીઆઈટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છે. તેઓ આવતી કે ડાન્સ સાથે એક ડ્રામાનો કોર્સ નવો શરૂ કરવામાં આવ્યો છે, તેમાં તો નાટ્યકલામાં તેઓ સેવા આપવાના છે. આ સાથે સાથે આપણા પરિવારના સેવક મિત્રો પણ નગીનભાઈ કે પરમાર, જયેશભાઈ જે પરમાર, બાબુભાઈ ચૌહાણ, દીક્ષિતભાઈ પરમાર, રીતેશભાઈ પારે અને મુકેશભાઈ પારે, આ બધા પણ આપણને ત્યાંથી સમર કેમ્પમાં આપણી સાથે મદદરૂપ સેવક તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાના છે. આ તમામ એસબીઆઈટીના ફેકલ્ટીનો ખૂબ ખૂબ આપણે તાળીઓથી આભાર વ્યક્ત કરીએ કે આસિસ્ટન્ટ ઓફિસર છે બધા આપણને આવું સુંદર તાલીમ આપણને આપશે. સાથે સાથે સરદાર પટેલ વિનય મંદિર, શાંતિ નિકેતન વિદ્યાલય, યુનાઇટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શિક્ષક મિત્રો અને સેવક મિત્રો પણ આપણને આ સમર કેમ્પમાં મદદરૂપ થશે. સાથે સાથે બહારથી પણ આપણા ટ્રસ્ટ દ્વારા તાલીમી તજજ્ઞો બોલાવવામાં આવ્યા છે. કુકિંગમાં કિરલબેન પટેલ, તેઓનો કુકિંગમાં 12 વર્ષથી અનુભવ રહેલો છે અને પ્રથમ વખત આપણે આ સમર કેમ્પમાં આ કુકિંગનો કોર્સ શરૂ કર્યો છે. તેઓ તાલીમ આપશે કુકિંગમાં. ઝુંબા અને ડાન્સમાં સતીશભાઈ ગઢવી, તેઓ પણ આપણે ડાન્સ અને ઝુંબામાં આપણને તાલીમ આપવાના છે. ક્રિકેટમાં કુણાલભાઈ શાહ અને સ્કેટિંગમાં જિજ્ઞેશભાઈ અને કરાટે ક્લાસમાં જયદીપ સર આપણને આ તાલીમ આપવાના છે. ક્રિકેટની ટ્રેનિંગ માટે ક્રિકેટનો કોર્સ પણ આ વખતે સમર કેમ્પમાં શરૂ કરવામાં આવ્યો છે. તેમાંથી આપણને એક ક્રિકેટ કીટ પણ પ્રાપ્ત થઈ છે. 62માં ચાલતી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા આપણને એક કીટ પ્રાપ્ત થઈ છે, તેઓનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સરદાર પટેલ વિનય મંદિરમાંથી અંગ્રેજીમાં સ્પોકન ઇંગ્લિશમાં અંગ્રેજીના જે શિક્ષકો છે, બીજી બીસી જાડેજા સાહેબ, આઈકે મકવાણા સર, કેડી વણકર સર, આર બી પાઠક સાહેબ અને શાંતિ નિકેતન વિદ્યાલયમાંથી શંભુભાઈ ભટિયાર સાહેબ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાંથી કૃપાબેન લિંબજિયા અને ખુશ્બુબેન શાહ, આ 7 શિક્ષકો અંગ્રેજીના સ્પોકન ઇંગ્લિશમાં પણ સેવા આપવાના છે. આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સરદાર પટેલ વિનય મંદિરના પીએલ વરસદા સાહેબ અને ભાવિશાબેન ઠક્કર આ પણ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સેવા આપવાના છે. હવે આટલા મોટા કેમ્પસમાં વિવિધ ક્લાસની લોકેશન સ્થાન ક્યાં છે આ પ્રવૃત્તિ રૂપે આપણે સૌ વિદ્યાર્થીઓ જાણી લઈશું. કરાટેનું અહીંયા આપણે સ્કૂલ બિલ્ડિંગના પાછળના ગ્રાઉન્ડમાં ગત વર્ષ હતું, ત્યાં આગળ જ એનો ક્લાસ શરૂ થશે. બેઝિક કોમ્પ્યુટર સામેની કોમ્પ્યુટર લેબમાં 11 વર્ષથી ઉપરના બાળકો માટે ત્યાં આગળ વ્યવસ્થા કરવામાં આવી છે. આર્ટ એન્ડ ક્રાફ્ટ શાંતિ નિકેતન વિદ્યાલયના ઉપરના હોલના પહેલા માળે, ઝુંબા પણ ત્યાં આગળ શાંતિ નિકેતન વિદ્યાલયના ઉપરના હોલમાં પહેલા માળે વ્યવસ્થા કરવામાં આવેલી છે. કુકિંગમાં આપણો એસટીડીએમના નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં સામેનો સેન્ટ્રલ હોલ છે, ત્યાં આગળ વ્યવસ્થા રાખવામાં આવી છે એ ક્લાસની. ડાન્સ ક્લાસ યુનાઇટેડ સ્કૂલના ગ્રાઉન્ડમાં, સ્પોકન ઇંગ્લિશ ક્લાસ એસટીડીએમ સ્કૂલના બિલ્ડિંગના બીજે માળ લાઇબ્રેરીમાં અને નાના વિદ્યાર્થીઓ માટે અહીંયા સામેનો 8B ક્લાસ છે, ત્યાં આગળ સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ રાખવામાં આવેલો છે. ક્રિકેટ
एसपीवीएम ना पाछळ ना ग्राउंड में बास्केटबॉल नी कोर्ट नी बाजू में क्रिकेट नी नेट बोली ने त्यां आगळ क्रिकेट नू ग्राउंड पण तैयार करवामां आव्युं छे। स्केटिंग पण एसपीवीएम पाछळ ना ग्राउंड में बास्केटबॉल कोर्ट में त्यां आगळ स्केटिंग नू क्लास नू आयोजन करवामां आव्युं छे। अने कम्प्यूटर में टेली कोर्स शांति निकेतन विद्यालय की कम्प्यूटर लैब लैब ग्राउंड फ्लोर पर ज्यादा कम्प्यूटर लैब है शांति निकेतन विद्यालय की त्या आग व्यवस्था राखवामां आवेली छे। हमणा अहीं आपणे कम्प्यूटर लैब उद्घाटित करवा जईशुं मंचस्थ महानुभावो द्वारा। त्यारे समर कैम्पना विविध कोर्स में जे तालीम आपनारा तज्ञश्रीओ छे, फेकल्टीओ छे, शिक्षकश्रीओ छे, ए पोताना कोर्सना स्थाने पहोंची जईशुं। અને તારીખ 18/5/2023 ના રોજ સાંજે ગત વર્ષની જેમ ભવ્ય કાર્યક્રમ આપણે સમાપન સમારોહ યોજ્યો હતો તેવો જ આ વખતે પણ સમાપન સમારોહ રંગારંગ કાર્યક્રમ સાથે રાખવામાં આવશે। ખાસ વિદ્યાર્થીઓને વિનંતી છે કે તમારી અહીંયા જેટલા દિવસ સમર કેમ્પ ચાલશે એટલા દિવસ હાજરી ફરજિયાત રહેશે। તમારી હાજરી હશે તો જ તમને આ સમર કેમ્પમાં ભાગ લેવા બદલનું સર્ટિફિકેટ અત્રેથી આપવામાં તમને સૌને આવશે। અને આપણાને જે એસબીઆઈટી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરો તજજ્ઞો તાલીમ આપવાના છે એ જે આપણને શીખવાડે એ ખૂબ સરસ રીતે શીખીએ કે જે આપણને સમજાવે સમજીએ એમને મદદરૂપ થઈએ એવી આપણે આશા રાખીએ છીએ। અને એક ખાસ સૂચના કે કેમ્પસ આખું સરસ ડેવલપ થઈ રહ્યું છે, બાળકો ખાસ ધ્યાન રાખજો। આજે પહેલો દિવસ હતો, બધા આવ્યા, સ્વાગત કર્યું એટલે પછી પહેલાં ના કર્યું, પણ અત્યારે આપણે કહીએ છીએ કે અહીંયા લોન છે, લોનમાંથી આપણે કોઈ અવર જવર કરીશું નહીં, સાઈડમાં બે બાજુ રસ્તા છે એનો જ આપણે આવવા જવા માટે ઉપયોગ કરીશું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે જે લોકોએ આપણને સાથ સહકાર આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ફરીથી દીવ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે આપણને આવો સુંદર સમર કેમ્પનું આયોજન કરી આપ્યું। આપણે સૌ મંચસ્થ મહાનુભાવને વિનંતી કરીએ કે સમર કેમ્પનો એક કોર્સ, કમ્પ્યુટર કોર્સ એ લેબ આગળ આપણે પહોંચીશું અને ત્યાં આગળ રિબિન કાપી અને એને શરૂઆત કરાવી મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે ત્યાં આગળ આપણે ઉદ્ઘાટિત કરવા માટે પહોંચીએ અને બીજા બધા મિત્રો પોતપોતાના ક્લાસમાં ત્યાં આગળ પહોંચી જશે। Thank you.